ધોરણ નવ ગણિતની અંદર ખૂબ જ એક અગત્યની રીતનો દાખલો છે અને આ રીત આપણે શીખવાના છે પરીક્ષાની દ્રષ્ટિએ આ રીત ખૂબ જ અગત્યની છે અને આ રીત શીખવા માટે હું એક દાખલો લઉં છું દાખલાની રકમ આ પ્રમાણે છે પાંચ સતમાઉશ અને છ સતમાઉશ વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો અહીં ત્રણની જગ્યાએ વધારે સમય સંખ્યાઓ પણ શોધવાની હોઈ શકે છે ચાલો દાખલાની રકમને સૌથી પહેલાં સમજી લઈએ અહીં આપણને પાંચ સતમાઉ એક સમય સંખ્યા આપી છે અને છ સતમાંશ એમ બીજી સમય સંખ્યા આપી છે આ બંને સમય સંખ્યાઓની વચ્ચે આપણે ત્રણ સમય સંખ્યાઓ શોધવાની છે હવે નોંધપાત્ર બાબત એ છે કે આનો છેદ સાત છે આનો છેદ પણ સાત છે અંશ પાંચ છે અને એમાં એક ઉમેરીએ તો છ છે એટલે કે એકનો અંશમાં વધારો થાય છે અને છેદ સરખા છે હવે મારે ત્રણ સમય સંખ્યા શોધવાની છે તો હું ત્રણ લઈશ ચાર સમય સંખ્યા શોધવાની હોત તો ચાર લેસ પણ ત્રણ જ શોધવાની છે એટલે ત્રણ લઈશ એમાં એક ઉમેરીશ એટલે ચાર થશે તો હું ચાર વડે આના અંશ અને છેદને ગુણી નાખીશ આના પણ અંશ અને છેદને ચાર વડે ગુણી નાખીશ પણ એ લો કે પાંચ સમય સંખ્યાઓ શોધવાની હોત તો હું પાંચ લે તો પાંચ વત્તા એક એટલે છ થાત તો છ વડે હું આ બંને સમ સમય સંખ્યાઓના અંશ અને છેદને ગુણી નાખત પણ એ મારે ત્રણ સમય સંખ્યાઓ શોધવાની છે એટલે હું ત્રણ લઉં છું એટલે ચાર આવે છે ત્રણ વત્તા એક એટલે હું ચાર વડે આ બંને સંવે સંખ્યાઓના અંશ અને છેદને ગુણી નાખું છું હવે શું થશે જુઓ અહીં તો છેદ પહેલેથી સરખા હતા અને સરખી સંખ્યા વડે ગુણીએ છીએ એટલે હવે પણ છેદ સરખા જ આવવાના છે અને અંશમાં શું થાય છે ચાલો જોઈએ પાંચ ચોક વીસ સાત ચોક અઠ્યાવીસ છ ચોક ચોવીસ અને સાત ચોક અઠ્યાવીસ થશે છેદ તો બંનેઓના સરખા જ થયા છે જુઓ અને વીસ છે ચોવીસ છે મારે વચ્ચેની સમય સંખ્યાઓ લખવી છે ત્રણ સમય સંખ્યાઓ લખવી છે તો વીસ પછી આવશે એકવીસ છેદમાં અઠ્યાવીસ બાવીસ છેદમાં અઠ્યાવીસ અને ત્રેવીસ છેદમાં અઠ્યાવીસ હવે જો મેં મેં ચાર લીધા હતા અહીંયા આગળ તો મને બરાબર વચ્ચે ત્રણ સમય સંખ્યાઓ મળી ગઈ તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો